પ્રકરણ પાંચ ગુજરાત ખેતી ઉદ્યોગ અને પરિવહન ખેતી અનાજ અન્ય પાકો ભાગ સારાંશ જુદી જુદી જમીનોમાં જુદા જુદા પાકનું ઉત્પાદન કરવામાં આવે છે જેથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે ખેતી એક પ્રાથમિક પ્રવૃત્તિ છે જેમાં અનાજ તેલીબિયા કઠોળ ફળ શાકભાજી અને ફૂલોનું ઉત્પાદન થાય છે અને પશુપાલનનો પણ તેમાં સમાવેશ થઈ જાય છે સૈદ્ધાંતિક સમજ અનાજ અન્ય પાકો એક બાજરી બાજરી માટે રેતાળ અને ગોરાળું જમીન અનુકૂળ છે તેમજ તેના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં ગુજરાત એ ભારતમાં બીજા ક્રમે છે જ્યારે તેનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે બાજરી માટે ઓછો વરસાદ મધ્ય તાપમાન અને પૂરતો સૂર્યપ્રકાશ જરૂરી છે બે ઘઉં ઘઉં ભેજ સંગ્રહી શકે તેવી કાળી ચીકણી જમીનમાં વધુ થાય છે તેમજ તેના પાક માટે મધ્યમ તાપમાન વરસાદ અને લણણી સમયે તડકાની જરૂર હોય છે ગુજરાતમાં અમદાવાદ ભાવનગર અને સુરેન્દ્રનગરમાં ઘઉંની સારી ખેતી થાય છે જ્યારે અમદાવાદનો ભાલ પ્રદેશ ભાલિયા ઘઉં માટે પ્રખ્યાત છે ડાંગર ડાંગરના પાકને ફળદ્રુપ અને વધુ વરસાદી વિસ્તારની જરૂર પડે છે તેમજ આ પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલા ખેતરોમાં થાય છે ગુજરાતમાં ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન ખેડા જિલ્લામાં થાય છે ચાર જુવાર વાવેતરની દ્રષ્ટિએ જુવાર ગુજરાતનો બીજો અગત્યનો પાક છે કારણ કે તે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ઉનાળો અને શિયાળો આ બંને ઋતુમાં લેવામાં આવે છે જેનો મુખ્ય ઉપયોગ પશુઓના ખોરાક તરીકે કરવામાં આવે છે તેનું વાવેતર રાજકોટ જુનાગઢ અને મહેસાણામાં થાય છે પાંચ મગફળી મગફળી માટે ઓછી ફળદ્રુપ અને મધ્યમ કાળી રેતી મિશ્રિત જમીન માફક આવે છે જેનું સૌથી વધુ ઉત્પાદન જૂનાગઢ જિલ્લામાં ઉપરાંત અમરેલી પંચમહાલ અને જામનગરમાં થાય છે છ કપાસ કપાસ માટે કાળી જમીન સૌથી વધુ ઉપયોગી છે તેમજ ભરૂચ પાસે આવેલ કાનમ પ્રદેશ લાંબા તારના ઉત્તમ પ્રકારના કપાસ ઉત્પાદન માટે જાણીતો છે ગુજરાત કપાસના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે સાત શેરડી શેરડી માટે ફળદ્રુપ જમીન સારો વરસાદ અને સિંચાઈની સગવડ મળી રહે તેવો વિસ્તાર યોગ્ય છે ગુજરાતમાં સુરત નવસારી અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વધુ પ્રમાણમાં શેરડીનો પાક લેવામાં આવે છે આઠ તમાકુ તમાકુના છોડને ગોરાડું અને ફળદ્રુપ જમીન તથા મધ્યમ સરનો વરસાદ જોઈએ છે ગુજરાતમાં સૌથી વધુ તમાકુ ચરોતર વિસ્તારમાં થાય છે તેમજ તમાકુના પાન સુકાઈ જાય ત્યારે સોના જેવા પીળા લાગતા હોવાથી ચરોતરને સોનેરી પાનનો મુલક કહે છે આ સિવાય ખેડા અમદાવાદ અને પાટણમાં પણ તેનું ઉત્પાદન થાય છે નવ ફળો દક્ષિણ ગુજરાતની ફળદ્રુપ જમીનમાં ફળફળાદીની ખેતીનો વધુ વિકાસ થાય છે કેરી કેળા ચીકુ પપૈયા દ્રાક્ષ સ્ટ્રોબેરી વગેરે ફળોનું ઉત્પાદન થાય છે તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં નાળિયેર પણ થાય છે ઉપરાંત સુરત વલસાડ અને જૂનાગઢ જિલ્લાની હાફૂસ અને કેસર કેરી પુષ્કળ થવાથી વિદેશ મોકલવામાં આવે છે દસ કઠોળ મસાલા જમીનને પોચી અને ફળદ્રુપ બનાવવા માટે કઠોળના પાક ઉગાડવામાં આવે છે ગુજરાતમાં ચણા મગ મઠ અડદ તુવેર જેવા કઠોળનું ઉત્પાદન કરવામાં આવે છે મસાલામાં મરચાં જીરું વરિયાળી ઈસબ વાવેતર કરવામાં આવે છે તેમજ જીરુ અને ઇસબગુલ મહેસાણાના ઊંઝાથી સમગ્ર દેશમાં અને પ્રદેશમાં મોકલાવાય છે સિંચાઈ ગુજરાતમાં કૃષિ વિકાસ પાછળ સૌથી અગત્યનું કારણ સિંચાઈની સગવડોમાં થયેલો વધારો છે સામાન્ય રીતે આપણે ત્યાં કુવાઓ બોર નાના મોટા બંધો દ્વારા કૃત્રિમ વ્યવસ્થાથી પાણીનું સિંચન કરવામાં આવે છે જેને સિંચાઈ કહે છે ગુજરાતમાં નર્મદા જેવી અન્ય મહત્વની સિંચાઈ યોજનાઓ છે જેમાં બંધો દ્વારા જળ સંગ્રહ કરવામાં આવે છે સૈદ્ધાંતિક સમજ નહેરોની મદદથી ખેતરો સુધી પાણી પહોંચાડવામાં આવે છે અને તેનો સિંચાઈ માટે સતત ઉપયોગ કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે ખેત તલાવડી ખેત તલાવડી ખેતરમાં ઢોળાવવાળી જમીન પર બનાવવામાં આવે છે તેમજ તેનો વરસાદના પાણીનો તેમાં સંગ્રહ કરવામાં આવે છે વરસાદ બંધ થયા પછી પાકને પાણીની જરૂરિયાત હોય ત્યારે સિંચાઈ માટે આ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે ચેકડેમ નદી ઝરણા કે વહેણનું પાણી વહી જતું અટકાવવા તેની આગળ પાકો આડબંધ બાંધવામાં આવે છે તેને ચેકડેમ કહે છે ચેકડેમ બાંધવાથી કૂવા અને બોરના તળ ઊંચા આવે છે સરદાર સરોવર યોજના ગુજરાતની મુખ્ય સિંચાઈ યોજના છે જેમાં છાસઠ હજાર કિલોમીટર લાંબી નહેરો પાથરવામાં આવેલી છે દરરોજ પાંત્રીસ હજાર લાખ લિટર પાણી પીવા માટે આપવામાં આવે છે ઉદ્યોગો સારાંશ આપણે અનેક ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ જે ઔદ્યોગિક એકમોમાંથી બનાવવામાં આવે છે આમ તેની બનાવટ માટે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે કાપડ બનાવવા માટે રૂની જરૂર પડે છે સૈદ્ધાંતિક સમજ એવું કાર્ય જેમાં કાચા માલનો ઉપયોગ કરીને જુદી જુદી વસ્તુઓ બનાવવામાં આવે તેને ઉદ્યોગ એટલે કે મેન્યુફેક્ચરિંગ કહેવામાં આવે છે ઉદ્યોગના પ્રકારો એક ખેતી આધારિત ઉદ્યોગો બે ખનીજ આધારિત ઉદ્યોગો ત્રણ સમુદ્ર આધારિત ઉદ્યોગો અને ચાર વન આધારિત ઉદ્યોગો ખેતી આધારિત ઉદ્યોગો આવા તમામ ઉદ્યોગો ખેતી પર આધારિત છે એક કાપડ ઉદ્યોગ કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર ગુજરાતનું અમદાવાદ શહેર છે આ સિવાય વડોદરા સુરત અને રાજકોટમાં પણ કાપડની મીલો આવેલી છે બે ખાંડ ઉદ્યોગ ગુજરાતના દક્ષિણ ભાગમાં ખાંડના કારખાનાઓ આવેલા છે તેમજ બારડોલી ગણદેવી અને કોડીનારમાં પણ આ ઉદ્યોગો આવેલા છે ત્રણ ડેરી ઉદ્યોગ ગુજરાતમાં દૂધસાગર ડેરી મહેસાણા અમૂલ બનાસ પાલનપુર સાબર હિંમતનગર વગેરે ડેરીઓ આવેલી છે ખનીજ આધારિત ઉદ્યોગો એક સિમેન્ટ સિમેન્ટ ઉદ્યોગના વિકાસ માટે ચૂનાનો પથ્થર અને ચિરોડી અગત્યનો કાચો માલ છે ગુજરાતમાં સિક્કા પોરબંદર અને કોડીનારમાં સિમેન્ટના કારખાના આવેલા છે બે પેટ્રોકેમિકલ્સ આ ઉદ્યોગ માટે રિફાઇનરીમાંથી નીકળતો નકામો કચરો કાચા માલ રૂપે ખૂબ જ જરૂરી છે તેમાંથી કૃત્રિમ રેસાઓ ડામર રબર વગેરે તૈયાર કરવામાં આવે છે મુખ્ય કેન્દ્ર વડોદરા હોવાથી તેની નજીક કોયલી ખાતે ગુજરાત રિફાઇનરી અને વલસાડ ખાતે રંગ રસાયણના કારખાનાઓ આવેલા છે ત્રણ ઇજનેરી ઉદ્યોગ મોટા ઉદ્યોગમાં વપરાતા નાના મોટા સાધનો તથા તેના સ્પેરપાર્ટ્સ પાર્ટ બનાવવાનો ઉદ્યોગ ઇજનેરી ઉદ્યોગ કહેવાય છે જેના કેન્દ્રો રાજકોટ વડોદરા નવસારી અને ભાવનગરમાં આવેલા છે ચાર ચિનાઈ માટીના વાસણો ટાઇલ્સ ગુજરાતમાં ચિનાઈ માટીના વાસણો થાન વાંકાનેર અને ધાંગધ્રામાં બનાવવામાં આવે છે જ્યારે ટાઇલ્સનો ઉદ્યોગ મોરબી ખાતે વિકસ્યો છે પાંચ રાસાયણિક ખાતર ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરના કારખાના ગુજરાતમાં વડોદરા કંડલા કલોલ અને સુરત ખાતે આવેલા છે છ હીરા ઉદ્યોગ ગુજરાતમાં ઘણા લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાઈને પોતાની રોજગારી મેળવતા હોવાથી સુરત ભાવનગર અને અમરેલી જિલ્લામાં તથા અન્ય વિસ્તારોમાં તેનો સારો એવો વિકાસ થયો છે સમુદ્ર આધારિત ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ ગુજરાતના દરિયાકાંઠે આવેલા વેરાવળ બેડીબંદર જાફરાબાદ તથા ઉમરગાંવમાં મત્સ્ય ઉદ્યોગનો વિકાસ થયો છે જ્યારે વેરાવળ ખાતે શાર્ક માછલીના તેલને શુદ્ધ કરવા રિફાઇનરી બનાવવામાં આવી છે આમ દરિયાઈ માછલીઓ ઝીંગા વગેરેની શ્રીલંકા મલેશિયા જાપાન ઇન્ડોનેશિયા અને પૂર્વ આફ્રિકામાં નિકાસ કરવામાં આવે છે વન આધારિત ઉદ્યોગ કાગળ બનાવવા માટે પોચા લાકડાના વૃક્ષોને કાપવામાં આવે છે ત્યારબાદ તેની લુગદી બનાવી તેમાં રસાયણો ઉમેરીને કારખાનામાં કાગળ બને છે ગુજરાતમાં તાપી અને રાજકોટ જિલ્લા ખાતે કાગળ બનાવવાનો ઉદ્યોગ સ્થપાયો છે પરિવહન સારાંશ પરિવહન એક તંત્ર છે જેમાં મુસાફરો અને માલ સામાનને એક લાવવા લઈ જવામાં આવે છે પરિવહનના મુખ્ય ત્રણ પ્રકાર છે એક જમીન માર્ગ બે હવાઈ માર્ગ અને ત્રણ જળમાર્ગ સૈદ્ધાંતિક સમજ એક જમીન માર્ગ જમીન આધારિત પરિવહનમાં બે પ્રકારનો સમાવેશ થાય છે સડક માર્ગ સડક માર્ગને આધારે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરી શકો છો માર્ગ સરળ અને સસ્તા દરે માલની હેરફેર તથા મુસાફરી માટે રેલવે ઉપયોગી છે તે ગુજરાતના મહત્વના શહેરોને ભારતના મહત્વના રાજ્યો સાથે જોડે છે બે હવાઈ માર્ગ વિમાનો જે માર્ગે ઉડે છે તેને હવાઈ માર્ગ કહે છે વિમાન દ્વારા મુસાફરી ઝડપી અને ખૂબ જ ખર્ચાળ થાય છે ગુજરાતમાં અમદાવાદ વડોદરા ભાવનગર કેશોદ પોરબંદર રાજકોટ ભુજ કંડલા અને જામનગર ખાતે વિમાની મથકો આવેલા છે જ્યારે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે ત્રણ જળમાર્ગ ગુજરાતના દરિયાકાંઠે ઘણા બંદરો આવેલા છે જેમાં કંડલા બંદરેથી દેશ વિદેશમાં માલસામાનની આયાત નિકાસ થાય છે ગુજરાતમાં આંતરિક જળમાર્ગનો વિકાસ થયો નથી આમ જળમાર્ગ પ્રાકૃતિક માર્ગ છે જેને બનાવવો પડતો નથી અન્ય એક મુસાફરી જેમાં બેસવાની સૌ કોઈને મજા આવે અને એ છે રોપ મુસાફરી ગુજરાતમાં પાવાગઢ અંબાજી અને સાપુતારા ખાતે રોપ સુવિધા કરવામાં આવી છે વિદ્યાર્થીઓ આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે